એક વખત કંપનીની વસ્તુ તમારા ઘરમાં ગળી ગઈ એટલે કંપની તમારી માથે ચડી જાય, કંપનીની કોઈ રિસ્પોન્સિબિલિટી જ નહીં. મેં સાંભળ્યું આખું રેકોર્ડિંગ સાંભળ્યું તમારું ને હું. હા, ઈ એમ કે મારે જોતું જ નથી તો એમ તો ન થાય ને દાદા. એ કસ્ટમર હવે એમની રીતે કે બધી વસ્તુ સાચી, કસ્ટમર કસ્ટમરની જગ્યાએ સાચા છે, હું ના નથી પાડતો બરાબર. પણ બધી કંપનીની સિસ્ટમ હોય તો તમને ખબર છે. હા, પણ કંપનીની સિસ્ટમ હોય 100% વાત છે, પણ હવે અત્યારે સિચ્યુએશન એવી છે કે આપણે ઈ સિસ્ટમની બહાર વીએ ગયા છીએ. આપણે ઈ સમય દરમિયાન જો આ બધું કરી નાખ્યું તો કોઈ વાંધો જ હતો કઈ સાહેબ. સર્વિસ સેન્ટર મોકલાવો તો ખરી કે એક્ચ્યુઅલી ત્યાં રિપેર નહીં થાય એમ હોય કે એની અંદર પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એમ હોય તો કંપની તો આપવાની જ છે નવું. પણ નવું એને મશીન જ નથી એમ કે છે, મારા કંપની હવે ધંધો જ નથી કરવો કે મારા કંપની એમ તો ન હાલે ને. હવે આપણે વસ્તુ લઈ લીધી પછી એમ કહીએ કે આપણે ન ચાલતું. કંપનીને મારે એ જ કહેવાનું છે કે તમે કંપનીની, તમે જે કંપનીમાંથી પરચેસ કરો છો કોઈ પણ આઈટમ, એક વખત કંપનીની વસ્તુ તમારા ઘરમાં ગળી ગઈ એટલે કંપની તમારી માથે ચડી જાય, કંપનીની કોઈ રિસ્પોન્સિબિલિટી જ નહીં. અરે કંપનીની રિસ્પોન્સિબિલિટી એટલે આપણે જો અત્યારે સર્વિસ આપણે એની માટે થઈને કેટલી મગજમારી કરી છે અત્યારે તમને ખબર છે. જિંદગીમાં વસ્તાવું નહીં મેં એવા લોકોને ફોન કર્યા અત્યારે. હવે ઓલો હવે 10,000 ની નોકરી કરવા વાળો એન્જિનિયર હોય ને, મેં એને અત્યારે કીધું, મેં કીધું મોટા ભાઈ પ્લીઝ મારું કામ છે મહેરબાની કરીને કા કરી દો ને, એવા ટોનમાં મારે અત્યારે વાત કરવી પડી કારણ કે આપણું કામ અત્યારે પૂરું કરાવવાનું છે. તમારી વાત સાંભળો, મને તો વાંધો નથી, કસ્ટમર અત્યારે માનતો નથી એ તકલીફ છે, પણ જે તે સમય માનતો ત્યારે આ થઈ ગયું હોત તો મને ક્યાં વાંધો હતો. અને અત્યારે બીજી તકલીફ એ છે કે અત્યારે આપણે બાધી તમે બધું કંપની આગળ કામ કરાવી લીધું, ઇન ફ્યુચર એ કસ્ટમર ને પ્રોબ્લેમ આવે છે ત્યારે મારે તો અહીંયા ફેસ કરવાનો જ છે ને. એ તો જેટલી વાર ઇન ફ્યુચર એ રેસ્ક્યુ. અરે હું તમને નંબર આપી દઈશ, ડાયરેક્ટ નંબર આપી દઈશ. એક મિનિટ ચાલુ રાખજો કિશનભાઈ, એક જ મિનિટ. અરે સોરી, હલો. હા કિશનભાઈ, ઇન ફ્યુચર એ હું ક્યાં સંબંધ આપણે, હું કદાચ છું તો આ જ કંપનીમાં, નહીં હોઉં તો બીજી કંપનીમાં જઈશ, ત્રીજી કંપનીમાં જઈશ, પણ તમારી યાર ધંધો તો હું કાંઈ મીકું જ્યાં સુધી છું ત્યાં સુધી તો હું કરી શકશે. મને સંબંધ તો પૂરો નહીં કરીએ એની વાત નથી કરતો. હું એમ કહું છું કે આજે જીઓ જે છે એ રિસ્પોન્સિબિલિટી લે છે આની, એટલી સર્વિસ આપે છે, ફોને એટેન્ડ કરે છે. યુરોકા ફોક્સ વાળા તો ફોને એટેન્ડ નથી કરતા, કોઈ જાતનો કોઈ જોઈ જ નથી. યુરોકા ફોક્સ ને તમે હવે ગોળી મારી દો, હવે રિલાયન્સ જ તમારી માટે બેઠું છે. રિલાયન્સ બધી જવાબદારી લે છે, મતલબ બધી જવાબદારી. એટલે મારી વાત સાંભળો, તમે અત્યારે ત્યાંથી એને મશીન પાછું મંગાવેલું આવી લ્યો કસ્ટમર ત્યાંથી, અલીભાઈ ના ઘરેથી બરોબર. પછી એને કમ્પ્લેટ ને સોલ્યુશન આવી જાય તો ઠીક છે, નકર એને છે ને રિપ્લેસમેન્ટ પોલિસીમાં નાખી દો. હું તમને એ જ કહેવા માંગુ છું કે સોલ્યુશન આવી જશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી, તમે સમજો. એમનું મશીન જે છે એ પ્રોપર વર્કિંગ થઈ જાય તો પછી અલીભાઈ ને કઈ પ્રોબ્લેમ નથી, નથી તમને કે નથી મને. એનું સોલ્યુશન નહીં આવે, એનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ નહીં થાય તો કંપનીને કોઈ પણ સંજોગોમાં રિપ્લેસમેન્ટ કે રિફંડ પૈસા આપવા જ પડશે. કંપની રિફંડ તો ક્યાં દે છે કોઈને કોઈ, જે પણ રિપ્લેસમેન્ટ કરીને બીજો પીસ આપે તો આપણે બીજા કોઈ કસ્ટમર ને વેચી નાખો. આ કસ્ટમર તો ના જ પડે છે કે મારે એ કંપની ધંધો ક્યાંય પછી. મેં એના પર ઉપાવ રહ્યું હતું, મેં કીધું ભાઈ તમે ત્યાં જીઓ મતલબ એ ઓનલાઈન 16,000 માં મંગાવતા એની જગ્યાએ આપણે 32,000 નો ઉપાવ રહ્યું એને, એમઆઈ નું એને કઈ 16,000 નું આવતું હતું. મને કે આ એમઆઈ નું બધું ઓનલાઈન માં પછી બગડશે તો હવે મને એ અત્યારે રિટર્ન મારે છે, મને કે હવે આ બગડે તો શું કરવાનું. ના ના, એમને ગયો યાર મયુર, મારો નંબર તો અમથા એની પાસે છે, મારી પાસે એનો નંબર સેવ નથી. એને કઈ તમ તારે કોઈ જવાબદારી, બધી જવાબદારી છે ને એને કઈ મયુરભાઈ લે છે, તમે એની કોઈ ચિંતા ન કરો. અત્યારે દુવાડો જશે એક દી કમો તમે, કાલે મંગાવરાવી લ્યો, બાકીનું પછી કરી આગળ હાલો. તમે મને છે ને ધ્રુવ ને કે ધ્રુવ ને ફોન કરીને કહી દેજો કે ધ્રુવે અલીભાઈ નું ઘર જોયેલું જ છે, ત્યાંથી કલેક્ટ કરી લે. ત્યાંથી કલેક્ટ કરે એટલે મને ભાવનગર પહોંચે, હું પાછો 3 દિવસ નથી બરાબર. એટલે ધ્રુવ ને ખબર જ છે કે ભાવનગર જે છોકરો છે ને એની યાર વાત કરી અને ભાવનગર પહોંચતું કરે. એટલે એ અહીંથી જે મારો બીજો છોકરો છે ને ભાવનગર, એ એમને સર્વિસ સેન્ટર સુધી પહોંચાડી દેશે. હું 3 દિવસ નથી પાછો એટલે કાંઈ વાંધો નહીં. પેલા હા મને આ બને, હું તમ તારે એ બધી જવાબદારી હું લઈ લઈશ. ભલે વાંધો નહીં.